नमस्कार मित्रों, जनरल नॉलेज फैक्ट्री यूट्यूब चैनल में तमारू स्वागत छे। कंडक्टर परीक्षा तारीख जाहिर थई गई छे, तो 2021 परीक्षा की तारीख कई जाहिर थई छे संपूर्ण माहिती मेळवीए। साथे साथे हवे शुं वांसवुं जोईए, जग्याओ वधशे के केम, लाइसेंस अने फर्स्ट एड नथी तो शुं करवुं, अथवा रिन्यू नथी थई शकतुं तो शुं करवुं, संपूर्ण माहिती मेळवीए ते पहेला चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करी लेजो अने बेल आइकन प्रेस करी देजो। ज्यां सुधी तमने नौकरी न मळे त्यां सुधीनी तमाम अपडेट जाणवा माटे थईने अमारी चेनल हर हमेशा माटे तत्पर रहेशे, आपना सुधी माहिती पहोंचाडती रहेशे। सौथी पहेला मित्रों आपणे वात करी लईए के आ नोटिफिकेशन छे जे 2019-20 भर्ती कंडक्टर शाखानी अने 32 नंबरनी एडवर्टाइजमेंट छे 19-20, तो तेना माटे 27/4 रोज जे मेरिट यादी प्रसिद्ध करवामां आवेल हती, तो ते अन्वये કોઈપણ વિદ્યાર્થી મિત્રોને જો ફી બાકી હોય तो तेवा विद्यार्थी 2/8/2021 થી 13/8/2021 सुधी में कचेरीना कामकाज दरमियान जे ते विभागीय कचेरीनी अंदर डिविजननी अंदर 250 रुपया फी जमा करावानी रहेशे, बराबर। अने ये जनरल कैटेगरीना उम्मीदवारो माटेनी फी छे, तो तेमणे आ फी भरवानी रहेशे। जे लोकोए परीक्षा फी नथी भरी तेवा लोकोए अने आगामी परीक्षानी जे तारीख छे ते पण आपणे जणावी देवामां आवी छे के 29/8/2021 रोज OMR आधारित परीक्षा लेवामां आवशे। अने आ हेतुलक्षी जे परीक्षा छे ते ऑगस्ट महीनानी 29 तारीखे छे, अने होल टिकिट अने परीक्षानो समय अने परीक्षा स्थळनी सूचनाओ माटे तमारे gsrtc.in ઉપર જોતા રહેવાનું રહેશે। આ વેબસાઈટ છે, ખાસ નોંધી લેશો, બરાબર। તો જે પણ મિત્રો પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ ખુશીના સમાચાર કહી શકાય। હવે કન્ડક્ટરની પરીક્ષાની તારીખ તો જાહેર થઈ ગઈ 29/8/2021। કન્ડક્ટર લાયસન્સનું શું કરવું, જે મિત્રોને લાયસન્સ પૂરું થયું હોય તો રિન્યૂ કરવું જોઈએ, રિન્યૂ ન થાય તો નવું કઢાવવું અને સાથે જૂનું લાયસન્સ પણ રાખવાનું, એટલે તમારે જૂનું લાયસન્સ અને નવું લાયસન્સ બંને રજૂ કરવાનું રહેશે। જો પૂરું થઈ ગયું હોય અને ફર્સ્ટ એડની ડેટ પૂરી ન થઈ હોય, ઓરિજિનલ હોય તમારી પાસે, તો તમે રિન્યૂ કરાવી લો, અથવા તો લાયસન્સ રિન્યૂ ન થઈ શકે તો તમારે નવેસરથી પદ્ધતિથી કઢાવવાનું રહેશે, એ પણ સલાવી લેશે, બરાબર। આગળ નોટિફિકેશન જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે જાણ કરવામાં આવશે, પણ અત્યારે તમારો ગોલ પરીક્ષા પાસ કરવાનો, તમારે શું વાંચવું જોઈએ તે પ્રશ્ન ઉદ્ભવે તો તમારે અત્યારે નિગમને લગતા જે કાંઈ પ્રશ્નો હોય છે તે કરી લેવા જોઈએ, સાથે સાથે મેથ અને રિઝનિંગ અને જનરલ નોલેજ અને કરંટ અફેર્સનું રિવિઝન કરી લેવું જોઈએ, બરાબર। અને કમ્પ્યુટર અને ઇંગ્લિશને પણ ભાર દેવો જોઈએ। ફર્સ્ટ એડ માટે શું કરવું, તો પ્રોવિઝનલ ફર્સ્ટ એડ પૂરું થઈ ગયું હોય તો ઓરિજિનલ મેળવી લેવાનું રહેશે, ઓરિજિનલ પૂરું થાય તે પહેલાં તમે ફી પહોંચ તમારી હોય, ફી ભરેલી હોય તો તમને એ પણ રિન્યૂ કરી આપવામાં આવશે, ઓરિજિનલ રિન્યૂ કરાવી લેવું જોઈએ, બરાબર। તમારું ફર્સ્ટ એડ પણ રિન્યૂ કરાવી લેવું જોઈએ, રિન્યૂ ન થાય તો નવું ફર્સ્ટ એડ કઢાવેલું હોવું જોઈએ, અને સોનું જૂનું જે છે તે સાથે રાખવાનું રહેશે। પણ અત્યારે મૂંઝાવાની જરૂર નથી, પરીક્ષા આપી દો, ફર્સ્ટ એડ માટે ફી ભરી દો, અને જ્યારે પણ પરીક્ષા પૂરી થાય ત્યાર પછી આ બધી પ્રોસેસ તમારે કરી લેવી જોઈએ। અત્યારે તમારે નિગમને લગતા પ્રશ્નો, ખાસ કરીને ભાડાની ગણતરી, પછી ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન જે છે એના પ્રશ્નો, ફર્સ્ટ એડને લગતા પ્રશ્નો હોય, નિગમના પ્રશ્નો હોય, ફરજના પ્રશ્નો હોય, તો આ બધા પ્રશ્નો તમારે ખાસ કરી લેવા જોઈએ। તો બસ આવી રીતે હર હંમેશ માટે બન્યા રહેજો અમારી ચેનલ સાથે, અને અવનવી માહિતી મળતી રહેશે। ફરી વખત નવા જ વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો।